રાજકોટ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુંડા સ્વામી દ્વારા દુષ્કર્મ કેસમાં કોર્ટે સ્વામિનારાયણ સ્વરૂપદાસના આગોતરા જામીન મંજૂર કર્યા છે. ઓપલેટાના ખીરસરા સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુંડના બે સંતો અને સંચાલક સામે પીડિતાએ દુષ્કર્મના ગંભીર આરોપ લગાવ્યા હતા. મેનેજર મયુર કાસુદરિયાના રેગ્યુલર જામીનની અરજી કોર્ટે રદ કરી છે. હાલના જે આગોતરા જામીન મંજૂર થયેલ છે તે આરોપી નારાયણ સ્વરૂપદાસજી વિરુદ્ધ કોઈ પ્રાઇમાફેસી કેસ ન હોય તે અંગે વિગતવાર દલીલો રજૂ કરેલ હતી, જે નામદાર સેશન્સ કોર્ટે ધ્યાન લઈ અને હાલ સ્વામી શ્રી નારાયણ સ્વરૂપદાસજીને આગોતરા જામીન મંજૂર કરતો હુકમ નામદાર સેશન્સ કોર્ટે ફરમાવેલ છે. તો અગ્નિકાંડના આરોપી સાગઠિયાની તપાસનો મામલો કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતના ગંભીર આરોપ. રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મલાઈ ખાવામાં રાજકોટ પોલીસ પણ પ્રથમ છે અને શંકા થઈ રહી છે. એસઆઈટીની તપાસમાં જ કેમ ભાંડો ફૂટ્યો? અગાઉ 22 કરોડનું સોનું કેમ ન પકડાયું? મલાઈ ખાવામાં સાગઠિયા માત્ર 20% ભાગીદાર છે તેવા ગંભીર આક્ષેપ કર્યા છે. આ સાથે તેમણે કહ્યું છે કે બાંધકામ અને ધંધામાં બિન ખેતીની જગ્યામાં મવડીની અંદર ગોટાળા ચાલી રહ્યા છે અને તે અંગે નિષ્ઠાપૂર્વક અને તટસ્થ તપાસ થવી જોઈએ તેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. અને આની અંદર કોણ કોણ મલાઈ ખાવા વાળા હતા? પહેલી પ્રથમ જે શંકા છે રાજકોટ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર કે રાજકોટ ડિપાર્ટમેન્ટે જયારે પહેલી વાર સાગઠિયાની ધરપકડ કરી અને ધરપકડ કરી એની ઓફિસ એના ઘર બધામાં સર્ચ કરવામાં આવ્યું હતું, તો ત્યારે 22 કરોડનું સોનું કેમ ન પકડાયું? અને એકાએક એસીબી જાય છે અને એસીબી 22 કરોડ રૂપિયાનું સોનું એના ભાઈની ઓફિસમાંથી પકડે છે, રોકડ રકમ 3 કરોડ ઉપરની પકડે છે અને વિદેશી ચલણ પકડે છે. તો ત્યારે રાજકોટ પોલીસે જ્યારે કહી ત્યારે એની અંદર કંઈ હતું નહીં. તો સમાચારોમાં હાલ બસ આટલું જ, રજા આપશો. નમસ્કાર. બીટાહા દ્રશ્યો સામે આવ્યા. ડુંગર પરથી વહેતા ઝરણા અને ધોધના દ્રશ્યો મન મોહી લે તેવા છે. પ્રકૃતિનો આનંદ માણવા મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચી રહ્યા છે. તો ધસમસતા પાણીના આ પ્રવાહના દ્રશ્યો છે હિંમતનગર તાલુકાના પેડમાલા ગામના. અહીંના ડુંગર પર ધોધમાર વરસાદ પડતા ડુંગર પરથી જાણે નદી વહેતી હોય તે રીતે પાણી ગામમાં ઉતર્યા છે. ગામના રસ્તા ઉપર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. શેરીઓમાં નદીઓ વહી વરસાદી પાણીના પ્રવાહથી ગામ બે ભાગમાં વહેંચાયું. ઉત્તર ગુજરાતમાં 2 દિવસથી મેઘરાજા તોફાની બનીને વરસી રહ્યા છે. કોરા ઉત્તર ગુજરાતને તરબોળ કરી રહ્યા છે. અનરાધાર વરસાદને પગલે બનાસકાંઠાથી લઈને અંબાજી, પાલનપુરથી લઈને સાબરકાંઠા, દાંતા સુધીના શહેરો પાણી પાણી થઈ ગયા છે. ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરો પાણીથી તરબતર થયા છે ત્યારે નદીઓ પણ ગાંડીતૂર બની ગઈ છે. સાબરકાંઠાના તલોદના રણાસણ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી મેશ્વોમાં પાણીની આવક વધી છે. ચોમાસાની સીઝનમાં પહેલીવાર નદીમાં પાણી આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો નદી કિનારે એકત્ર થઈ પાણીના વધામણા કરવા પહોંચ્યા. પ્રથમ વખત ચોમાસામાં નદી બે કાંઠે વહેતી થઈ. નદી બે કાંઠે વહેતી થતા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા મલકાયા છે. ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ખેતરોમાં ઉભા પાકને નવજીવન મળ્યું. અહીંની સૂકી ધરતી તરબતર થઈ. ગુજરાતનો દરિયો પણ તોફાની બન્યો છે. વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે, સાથે જિલ્લાનો દરિયો પણ અત્યારે તોફાની મૂડમાં જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના દાંતી કકવાડી ગામના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા. 5 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. દરિયો લાલઘુમ થતા દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. ચોમાસા દરમિયાન દરિયામાં મોટી ભરતી આવે છે. આજે પણ દરિયામાં મોટી ભરતીનો સમય હતો. તે દરમિયાન દાંતી કકવાડી ગામના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા અને દરિયાદેવનું ડરામણું રૂપ જોવા મળ્યું હતું. આખા ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. દક્ષિણ સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ધબધબાથી બોલાવી રહ્યા છે. બનાસકાંઠા સહિતના પંથકમાં તો આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. તો સૌરાષ્ટ્રના સુરતમાં પણ વરસાદે સપાટો બોલાવ્યો. ત્યારે હજી ખેડૂતોનો પીછો નહીં છોડે વરસાદ. સૌરાષ્ટ્રમાં આગામી 7 દિવસ મેઘરાજા તાંડવ મચાવશે. સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું આક્રમક સ્વરૂપ જોવા મળશે. નદીઓ બે કાંઠે વહેશે, ડેમો ઓવરફ્લો થઈ જશે, ખેતરો જળથી તરબોળ થઈ જશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ આખા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
તો અમદાવાદમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે. આણંદ, પંચમહાલ, અરવલ્લીમાં ભારે વરસાદ પડશે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદ પડી શકે છે. સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છમાં મેઘો ધબધબાટી બોલાવશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને જેની અસરથી ભારે વરસાદ પડી શકે. આજે 103 તાલુકામાં ખાબક્યો વરસાદ. 17 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ખેડા, દાંતા, તિલકવાડા, વડગામ, પાલનપુરમાં નોંધાયો વરસાદ. કુકરમુંડા, ઉમરપાડા, નાંદોદ, ઝઘડિયામાં ખાબક્યો ધીમી ધારે વરસાદ. વરસાદ વરસતા તાતમાં ખુશીનો માહોલ. સાબરકાંઠા અને ઈડરમાં મહેરબાન થતા કાનપુર અને ગોધમજી વચ્ચેનું કોઝવે બંધ ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસતા નદીનાળા છલકાયા. કાનપુર અને ગોધમજી વચ્ચેથી પસાર થતી ભેસકા નદીમાં આવ્યા નવા નીર. ભેસકા નદી બે કાંઠે વહેતી થતા સ્થાનિકોમાં ખુશી. સાબરકાંઠાના બુઢિયા લાલપુર વચ્ચેથી પસાર થતી ગૌવાવ નદીમાં આવ્યા નવા નીર. ઉપરવાસમાં સારા વરસાદને લઈને નદી બે કાંઠે વહેતી થઈ નદીના આસપાસના આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ખુશી. અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ. મોરડુંગરી, તખતપુર, ભેમપુર, મહિયરપુરમાં વરસાદ. સોનિકપુર, રુદ્રનાથપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ. ભારે પવન સાથે વરસાદ ખાબકતા મગફળી, સોયાબીન સહિતના પાકને થશે ફાયદો. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘમહેર. ડાકોર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. મુશળધાર વરસાદથી રણછોડરાય મંદિરના મુખ્ય દ્વાર સામે ભરાયા પાણી. યાત્રાળુઓને ઢીંચણસમા પાણીમાંથી થવું પડ્યું પસાર. બનાસકાંઠામાં ભારે વરસાદથી ઉમરદર્શી નદીમાં આવ્યા નવા નીર. નદીમાં નવા નીરથી 100 ગામના ખેડૂતોને ફાયદો થશે. નદીમાં પાણીના પ્રવાહ વચ્ચે બાઇક ચાલક જોખમી રીતે પસાર થતો જોવા મળ્યો. અમદાવાદ શહેરમાં ફરી જામ્યો વરસાદ. પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. બાપુનગર, ઠક્કરબાપાનગર. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. જોઈએ સમાચાર વિગતવાર. તો દાંતામાં મેઘરાજાનું દે દનાદન. હોસ્પિટલમાં ઘૂસ્યા પાણી. દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય જગ્યાએ ખસેડવા પડ્યા. રોડ પર વહેતી પાણીની નદી, ચારે બાજુ જળ કરફ્યુ. ગોઠણ સમા પાણીમાં જતા લોકો, પાણીને ચીરીને જતા વાહનો, હોસ્પિટલમાં પાણીનું રાજ અને પલળતા દર્દીઓ. જળબંબાકારના આ દ્રશ્યો છે બનાસકાંઠાના દાંતાના. દાંતામાં જાણે આબ ફાટ્યો હોય તેમ માત્ર ગણતરીના કલાકોમાં 8 ઇંચ વરસાદ ખાબકી જતા દાંતા આખું પાણી પાણી થઈ ગયું. સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. ગુરુવારે ઉઠતા વેધ મેઘરાજાએ બગડાટી બોલાવી દેતા હાહાકાર મચી ગયો. દાંતામાં સવારે 6 વાગ્યાથી વરસાદી એવી દેવાવાળી શરૂ કરી કે માત્ર 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકી ગયો. જે દાંતામાં વરસતા સીઝનના સરેરાશ વરસાદની તુલનામાં 22% જેટલો વરસાદ થાય છે. અત્યંત ભારે વરસાદના કારણે દાંતા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સામાન્ય રીતે આખા ચોમાસાના 4 મહિનામાં દાંતામાં સરેરાશ 36 ઇંચ વરસાદ થાય છે, જેની સામે આ વખતે અત્યાર સુધીમાં 14 ઇંચથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે, જેમાંથી 8 ઇંચ વરસાદ તો માત્ર 4 કલાકમાં થયો છે, જેના કારણે દાંતામાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું. ગામના રસ્તાઓ તો જળ તરબોળ થઈ ગયા, પરંતુ દાંતાની સરકારી હોસ્પિટલ જ ડૂબી ગઈ. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કમરસમા પાણી ભરાઈ ગયા. એટલું જ નહીં, હોસ્પિટલની અંદર રૂમોમાં પણ પાણી ભરાઈ જતા દર્દીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા. હોસ્પિટલમાં વરસાદી પાણી આવતા સ્ટાફ દોડ